તો આજે આપણે એ નામો અથવા વંશાવળીઓની અંદર વધારે ડિટેલમાં જવાના છીએ. હવે હું શરૂઆત કરીશ, આપણે શરૂઆત કરીએ છીએ આદમથી, અને આદમથી નૂહ સુધી. આદમના દીકરાનું નામ હતું સેથ, સેથના દીકરાનું નામ હતું અનોશ, અનોશનો દીકરો હતો કનાન, કનાનનો દીકરો મહાલાલેલ, મહાલાલેલનો દીકરો જારેદ, જારેદનો દીકરો અનોખ, અનોખનો દીકરો મથુશેલા, એને લામયક અને નુઆ અથવા નુ આપણે કહીએ છીએ, રાઈટ? પછી દરેક નામોના જે અર્થ થાય છે, આદમનો અર્થ થાય છે માણસ, મેન. સેથનો અર્થ થાય છે ઇઝ એપોઇન્ટેડ, એની નિમણૂક કરવામાં આવી છે. ઇનોશનો અર્થ થાય છે અ મોર્ટલ મેન. કેનાનનો અર્થ થાય છે સોરો ઇઝ બોર્ન. મહાલાલનો અર્થ થાય છે ધ ગ્લોરી ઓફ ગાડ. જારેદનો અર્થ થાય છે શેલ કમ ડાઉન. અનોખનો અર્થ થાય છે ઇન્સ્ટ્રક્ટિંગ ધેટ. મથુશેલાનો અર્થ થાય છે હિઝ ડેથ શેલ બ્રિંગ. લામેકનો અર્થ થાય છે ધોઝ ઇન ડિસ્પેર, અને નોવાનો અર્થ થાય છે કમ્ફર્ટ એન્ડ રેસ્ટ. તો જો તમે એ નામોને એક સાથે વાંચો તો આ રીતે વાંચી શકાય છે. મેન ઇઝ એપોઇન્ટેડ, અ મોર્ટલ મેન ઓફ સોરો ઇઝ બોર્ન, ધ ગ્લોરી ઓફ ગાડ શેલ કમ ડાઉન, ઇન્સ્ટ્રક્ટિંગ ધેટ ઇઝ ડેથ શેલ બ્રિંગ ધોઝ ઇન ડિસ્પેર કમ્ફર્ટ એન્ડ રેસ્ટ. એટલે કહે છે કે માણસની નિમણૂક થઈ છે, અથવા માણસ એ મૃત્યુને આધીન થયેલો છે, મોર્ટલ બનેલો છે, અને એણે દુઃખ પેદા કરેલું છે, પણ ઈશ્વરનો મહિમા નીચે આવશે, અને એના મરણ દ્વારા મને ને તમને આરામ અને શાંતિ મળશે. હવે પર્ટિક્યુલર જે આને નામ છે, આદમથી લઈને નૂહ સુધીની અંદર, મહાલેલ, મહાલાલેલ, મહાલાલેલનો અર્થ થાય છે ગ્લોરી ઓફ ગાડ, ઈશ્વરનો મહિમા. તમે કોઈ બીજો કરંથીઓનો પત્ર 4:6 કલમ વાંચશો? ચોથો અધ્યાય 6 કલમ. એટલે શું કહેવા માંગે છે પાઉલ પ્રેરિત? કહે છે પ્રભુ ઈસુ કોણ હતા? તો કહે છે પ્રભુ ઈસુ ઇઝ અ ગ્લોરી ઓફ ગાડ, દેવનો મહિમા હતા. બરાબર છે? પ્રભુ ઈસુને બાઇબલની અંદર દેવના મહિમા સાથે સરખામણી આવેલો છે. એટલે હવે જો તમે આદમની વંશાવળીથી લઈ અને નૂહ સુધીની અંદર મહાલેલનો જે અર્થ થાય છે ગ્લોરી ઓફ ગાડ, એની જગ્યાએ, ગ્લોરી ઓફ ગાડની જગ્યાએ જો તમે જીસસ લખો તો આ રીતે વાંચી શકાય. મેન ઇઝ એપોઇન્ટેડ, અ મોર્ટલ મેન ઓફ સોરો ઇઝ બોર્ન, જીસસ શેલ કમ ડાઉન, ઇન્સ્ટ્રક્ટિંગ ધેટ હિઝ ડેથ શેલ બ્રિંગ ધોઝ ઇન ડિસ્પેર કમ્ફર્ટ એન્ડ રેસ્ટ. સો ખાલી આદમથી લઈને નૂહની અંદર જ પ્રભુએ કહી દીધું હતું કે પ્રભુ ઈસુ આવશે અને એના મરણ દ્વારા પાપોમાંથી છુટકારો મળશે. કેટલી અદ્ભુત બાબત છે! પહેલી જે વંશાવળી છે આદમથી નૂહની અંદર જ, એમાં પ્રભુએ પ્રોમિસ આપેલું છે, વચન આપી દીધેલું છે. એ નામોની અંદર જ પ્રભુ ઈસુ, ગ્લોરી ઓફ ગાડ, એ આવશે અને એના મરણથી મને અને તમને છુટકારો મળશે. એની સાથે સાથે આપણે જો જોઈએ, હવે આગળ જોઈએ તો આગળની જે વંશાવળી છે એ જો જોઈએ તો શેમ છે, આર્પાક્ષાદ છે, કેનાન છે, શેલા છે, એબેર, પેલેગ, રેઉ, સેરેગુ, નાહોર અને તેરા. તેરા કોણ હતો યાદ છે કોઈને? તેરા કોણ હતો? ઇબ્રાહીમના બાપા હતો, ઇબ્રાહીમનો પિતા હતો, એટલે રાઈટ. હવે પછીના જે બેચ આપણે લઈએ છીએ, સમજવાની કોશિશ કરીએ છીએ, તે છે એ બે બાબત બતાવે છે.
એક બતાવે છે કે ભૂંડાઈનો ભૂંડાઈ કેવી રીતે વધે છે, અને બીજી બાબત બતાવે છે કે એક તરફ ભૂંડાઈ વધે છે ત્યારે બીજી તરફ આશાનો કેવી રીતે આશા કેવી રીતે મોટી થાય છે અથવા આશા પણ કેવી રીતે વધે છે. રાઈટ, શેમનો અર્થ થાય છે ધ ફેમ ઓફ અથવા પ્રસિદ્ધિ. આરપાસનો અર્થ થાય છે કે એકચ્યુઅલી પ્રભુના ઘણા સેવકો સ્કેલોર માને છે કે આરપાક્ષાદ એ સમહાવ બેબિલોનની સાથે એનું એના નામનો અર્થ જોડાયેલો છે, કે જેવી રીતે બેબિલોન એક સમયે બેબિલોન એ ફોર્ટ્રેસ હતું, પણ એનો મહિમા ધીરે ધીરે જતો રહ્યો. રાઈટ, એટલે બેબિલોનનો ફોર્ટ્રેસ કે જેનો મહિમા જતો રહ્યો એવો અર્થ આરપાક્ષાદનો નીકળે છે. કેનાનનો અર્થ થાય છે દુઃખ. સેલાનો અર્થ થાય છે એક્સટેન્ડ લાઇક અ પ્લાન્ટ, પ્લાન્ટની જેમ અથવા છોડની જેમ વધે છે. એબેરનો અર્થ થાય છે બિયોન્ડ ધ પ્લેસ ઓફ, એટલે એ જગ્યાની આગળ જઈને વધે છે. પેલેગનો અર્થ થાય છે ડિવિઝન અથવા વિભાગ. તમને ખબર છે ત્યાં એ તે ટાવર ઓફ બેબેલ આપણે થયો ત્યાં ત્યાં લોકોના ભાગ પડી ગયા હતા. રેવનો અર્થ થાય છે અમિત્ર અથવા ફ્રેન્ડ. સેરેગનો અર્થ થાય છે બ્રાન્ચ આઉટ. નાહોરનો અર્થ થાય છે એન્ડ્રેજ, એટલે ગુસ્સે થયેલો. અને તેરાનો અર્થ છે ફ્યુરી, એટલે ભયંકર આવેશ. એટલે જો તમે આખું વાંચો શેમથી લઈ અને તેરા ઇબ્રાહિમના બાપ સુધીના નામોનો જો અર્થ જ જો તમે વાંચો અંગ્રેજીમાં આ પ્રમાણે વાંચી શકાય, ધ ફેમ ઓફ બેબિલોન્સ ફોર્ટ્રેસ that will fade away and sorrow extend like a plant beyond the place of division a friend branch out and rage with fury. અને તમને ખબર છે કે કેવી રીતે પૃથ્વીના લોકોની અંદર દુષ્ટતા વધતી જાય છે, કેવી રીતે કે ઇવિલ તો દુષ્ટ છે ભ્રષ્ટ છે એ વધે છે, પણ એની સાથે સાથે આશાનો પણ જન્મ થાય છે, આશા પણ એ રીતે વધે છે. અને એ બાબત જો આપણે જોવા જઈએ તો એ આપણને ઇબ્રાહિમથી લઈ અને શેઉએલ સુધીના નામોના અંદર આપણને જોવા મળે છે. અને જો એ તમે જુઓ એટલે પહેલો જે નામોનો જે ભાગ છે એ પ્રભુએ ભવિષ્યમાં ઈસુ દ્વારા કેવી રીતે છુટકારો થવાનો છે એ બાબત બતાવી દીધી છે, વચન આપી દીધું છે, પ્રોમિસ છે કે એના મરણ દ્વારા છુટકારો મળશે. બીજા જે વંશાવળીનો ઝુમખો છે એના દ્વારા પ્રભુ બતાવે છે કે જગતની અંદર દુષ્ટતાનો વધાર થશે, પણ એની અંદર પ્રભુ કહે છે હું તમને આશા લાવીશ. અને પછીના જે નામો છે ઇબ્રાહિમથી લઈ અને શેઉએલ સુધીના જે નામો છે એ આપણને શું બતાવે છે કે પ્રભુ પોતાના લોકોને બચાવે છે, બચાવવાના છે. રાઈટ, હવે જો અબ્રામ કહીએ આપણે, અબ્રામનો અર્થ થાય છે ગ્લોરિયસ ફાધર. રાઈટ, પણ એબ્રાહિમ જ્યારે આપણે કહીએ છીએ તો એને શું કહેવાય છે, ફાધર ઓફ મલ્ટિટ્યુડ. હવે હું તમને થોડી સાઇડ નોટ પણ તમને કહી દઉં, એબ્રામની વાઇફનું નામ શું હતું? ના, એબ્રામની વાઇફનું નામ પૂછ્યું છે, સારાઈ. રાઈટ, અને એબ્રાહમ આપણે કહે છે એની વાઇફનું નામ પ્રભુએ શું પાડ્યું, સારા. સો એબ્રામને પ્રભુ એબ્રાહમ કરે છે, સારાઈમાંથી સારા કરે છે. રાઈટ, હવે જો તમે હિબ્રુ જે રીતે નામ લખવામાં આવેલું છે, તમે જો એબ્રામ લખો એની અંદર તમે એક હિબ્રુનો આલ્ફાબેટ છે હે, એ જો તમે એડ કરો તો એબ્રામમાંથી એબ્રાહામ થાય. અને એ જ રીતે સારાઈના નામની અંદર એક હિબ્રુ આલ્ફાબેટ છે હે, એને એડ કરો તો એ શું બને છે, સારા. સારાઈમાંથી સારા બને છે. એક જ હિબ્રુ આલ્ફાબેટ જે છે હે એ જ્યારે તમે એડ કરો છો ત્યારે એબ્રામમાંથી એબ્રાહમ બને છે, અને એ સારાઈમાંથી
સારા બને છે. હવે શા માટે તમને જો પ્રભુએ જો તમે ધ્યાનથી ધરો ધ્યાન આપો તો હિબ્રુ ભાષાની અંદર હે એ ઈશ્વરનો બ્રેથ ઓફ ગાડ, એનો અર્થ થાય છે બ્રેથ ઓફ ગાડ, ઈશ્વરનો આત્મા. હે એ ઈશ્વરનો આત્મા એનો અર્થ એ પ્રમાણે થાય છે. એટલે જ્યારે તમે જુઓ પ્રભુએ કીધું હું તારું નામ હવે એબ્રામમાંથી એબ્રાહામ કરીશ, પ્રભુ કીધું મારો આત્મા તારા મૂકું છું. સારાઈને કહે છે હું તારામાં મારો આત્મા મૂકું છું અને સારાઈમાંથી સારા બને છે. અને જ્યારે એબ્રામ અને સારાઈ ભેગા થતા હતા ત્યારે બાળક પેદા નહોતું થતું, પણ એબ્રાહામ અને સારાહ ભેગા થાય છે ત્યારે ઈસાકનો જન્મ થાય છે. ત્યારે ઈશ્વરનો આત્મા આવે છે એમના લગ્ન જીવનની અંદર ત્યારે બાળકનો જન્મ થાય છે. ખાલી સાઈડ નોટ આપું છું કે નામોની અંદર પ્રભુ ઘણી બધી બાબત પ્રગટ કરે છે. તો એબ્રાહામનો અર્થ થાય છે ફાધર ઓફ મલ્ટિટ્યુડ. આઇઝેકના નામનો અર્થ તમને જો ના ખબર હોય તો લાફ્સ અથવા હાસ્ય. જેકબના નામનો અર્થ બધાને ખબર છે, સ્પ્લેન્ટર કહે છે, સપ્લેન્ટર અથવા એઝી આઉટવિટ્સ, રાઈટ. પણ ઇઝરાયલ જ્યારે એનું નામ પડે છે ત્યારે ઇઝરાયલનું નામનો અર્થ થાય છે માઇટી પ્રિન્સેસ, માઇટી પ્રિન્સ હુ સીઝ ગાડ. ઇઝરાયલનો અર્થ થાય છે માઇટી પ્રિન્સ સીઝ ગાડ. અને પછીથી યાકુબનો જે દીકરો છે અથવા ઇઝરાયલનો જે દીકરો છે એનું નામ આપણે એક જીનિયોલોજી લઈએ છીએ અને બાર દીકરા હતા લીવાય. લીવાયની જીનિયોલોજી જો આપણે લઈએ છીએ, કારણ કે આપણે મૂસા સુધી જવું છે, તો લીવાયની જીનિયોલોજી તમે જો લો તો લીવાયનો અર્થ થાય છે જોઇન્સ હિમસેલ્ફ ટુ, પોતાની જાતને એ જોડે છે, રાઈટ. કોહાથ લીવાયના જે વંશજ છે એનું નામ છે કોહાથ, એનું નામ થાય છે એન એસેમ્બલી. આમરામ એનો જે દીકરો થાય છે નામ છે ગ્લોરિયસ પીપલ. અને મૂસાનો છે હોમ હી રેસ્ક્યુડ, અથવા જેને ખેંચી લેવામાં આવ્યો છે, તેને તાણી લેવામાં આવેલો છે. મૂસાના દીકરાનું નામ હતું ગેરશોમ. અને ગેરશોમનો અર્થ થાય છે સ્ટ્રેન્જર્સ ઇન અ સ્ટ્રેન્જ લેન્ડ, અજાણી જગ્યાની અંદર અજાણી વ્યક્તિ. અને શેઉએલ જે ગેરશોમનો દીકરો છે એનો અર્થ થાય છે કેપ્ટિવ્સ ડિલિવર્ડ બાય ગાડ. તો જો તમે વાંચો એના નામોનો અર્થ, ઇબ્રાહિમથી લઈને શેઉએલ સુધીના નામોનો જો અર્થ વાંચો તો શું વાંચાય છે, અ ફાધર ઓફ મલ્ટિટ્યુડ લાફ્સ એઝ હી આઉટવિટ્સ હિઝ એનિમી ધેન જોઈન હિમસેલ્ફ ટુ એન એસેમ્બલી અ ગ્લોરિયસ પીપલ હી રેસ્ક્યુડ સ્ટ્રેન્જર ઇન અ સ્ટ્રેન્જ લેન્ડ કેપ્ટિવ ડિલિવર્ડ બાય ગાડ. એ શું કહી રહ્યા છે કે અને પ્રભુએ ઇબ્રાહિમને કહ્યું હતું કે નહીં કે તારા વંશજો એ મિસરની બંદીખાનામાં જશે અને એ લોકોને હું બહાર લાવીશ, પણ તું તો શાંતિમાં મરી જઈશ. પણ જો જીનિયોલોજીની અંદર પ્રભુએ એ બાબતને રિસ્ટોર કરી હતી અને જ્યારે આ જૂના કરારના અભ્યાસુઓ જ્યારે પ્રભુના વચનોનો અભ્યાસ કરે તેમને ખબર આવે છે કે પ્રભુએ કહ્યું હતું કે ઇબ્રાહિમ મેં તને ઘણી જાતિઓનો પિતા બનાવ્યો છે, પણ તું આ વિદેશીઓની સામે હસીશ અને તું ભેગા થઈશ અને હું મારા લોકોને છોડાવીને અજાણ્યા દેશની અંદર સ્ટ્રેન્જ લેન્ડની અંદર એક વિદેશી તરીકે અજાણ્યા લોકો તરીકે લઈ આવીશ, રાઈટ. આ લોકો જે મિસરમાંથી આવે એ લોકોએ કદી આ જગ્યા જોઈ નથી. જ્યારે મૂસા પ્રભુને કહે છે પ્રભુ કદાચ આ લોકો ગભરાઈ જશે, તો કારણ કે એ લોકોએ તે મિસરની બહાર પગ નથી મૂક્યો. એવું કહેવાય છે કે લગભગ 10 પેઢી વીતી ગઈ હતી જ્યારે એ લોકો ગયા, ત્યારે 70 લોકો હતા મિસરની અંદર. બહાર આવ્યા ત્યારે લગભગ 2-3 મિલિયન પીપલ હતા, 2.5-3 મિલિયન. અને એ દરમિયાન 10 પેઢી વીતી ગઈ હતી. એટલે તમે જુઓ કે ત્યાં આગળ પ્રભુએ નામોની અંદર શું બનવાનું છે, ઇબ્રાહિમને જે કહ્યું હતું એ બાબત પ્રભુએ ત્યાં પ્રગટ કરી હતી. અને પછીના જે નામો આપણે જો જોઈએ એની એક, કારણ કે ઘણી બધી બ્રાન્ચો પડે છે, આપણે એક બ્રાન્ચ પકડી રાખીએ છીએ અને
ત્યાં જે પછીની જે નામોની બ્રાન્ચ આવે છે એ આપણને બતાવે છે કે પ્રભુ એ જે રાજા જે છે એનું મિશન પણ એનું શું કાર્ય છે એ બાબત આપણને પ્રગટ કરે છે. અને હું તમારું જે નામ લેવા માગું છું તે યહુદાથી લઈને પેરેસ, હેઝરોન, રેમ, અમિનાદાબ, નાશોન, સાલમન, બોઆસ, ઓબેદ, જેસી, ડેવિડ, સોલોબન અને રોહોબામ્સ ત્યાં સુધી આપણે જોઈશું. રાઈટ, તો યહુદા, જુડા એના નામનો અર્થ થાય છે વન હુ પ્રેઝ ધ લોર્ડ. રાઈટ, પેરેઝના નામનો અર્થ થાય છે બ્રેક્સ ઓપન અ વે, અથવા જે દરવાજો ખોલે છે તો રસ્તો ખોલી દે છે. હેઝરોનના નામનો અર્થ થાય છે એન એરિયા સરાઉન્ડેડ બાય અ વોલ, કે એવો વિસ્તાર જેની ચારે બાજુ દિવાલ છે. રેમનો અર્થ થાય છે અ ગ્રેટ હાઈટ, અથવા ઊંચાઈ. અમિનાદાબના શબ્દનો અર્થ થાય છે ઓ માય પીપલ હુ બિલોંગ ટુ ધ પ્રિન્સ, મારા લોકો જે રાજકુવરના માટેના લોકો છે. નાશોનના શબ્દનો અર્થ થાય છે પ્રોફેટ, પ્રબોધક. સાલમનના શબ્દનો અર્થ થાય છે ક્લોથ, અથવા એને વસ્ત્ર પહેરાવેલા છે. બોઆઝનો અર્થ થાય છે વિથ સ્ટ્રેન્થ, એને સામર્થ્યથી વેષ્ટિત કરવામાં આવેલું છે. ઓબેદનો અર્થ થાય છે હુ સર્વ્સ ધ લોર્ડ, જે દેવની સેવા કરે છે. જેસીનો અર્થ થાય છે ઇઝ હિયર, અહીંયા છે. દાઉદનો અર્થ થાય છે વન વેલ ડાઉડ, જેને બહુ પ્રેમ કરવામાં આવેલો છે. સોલોમનનો અર્થ થાય છે, અથવા સુલેમાન રાજાનો અર્થ થાય છે પીસફુલ. અને રહોબામનો અર્થ થાય છે એન્ડ હુ સેટ્સ ધ પીપલ ફ્રી, જે લોકોને છૂટા કરે છે. એટલે યહુદાથી લઈ અને રહોબામ સુધીના જે નામો છે એ નામોના જો અર્થને તમે વાંચો તો પહેલી વાર અંગ્રેજીમાં વાંચીશ એટલે ખ્યાલ આવે. વન હુ પ્રેઝ ધ લોર્ડ બ્રેક્સ અવે, બ્રેક્સ ઓપન અવે એન એરિયા સરાઉન્ડેડ બાય અ વોલ, અ ગ્રેટ હાઈટ. ઓ માય પીપલ હુ બિલોંગ ટુ પ્રિન્સ, અ પ્રોફેટ ક્લોથ વિથ સ્ટ્રેન્થ, હુ સર્વ્સ ધ લોર્ડ ઇઝ હિયર, વન વેલ લવડ, પીસફુલ એન્ડ હુ સેટ્સ ધ પીપલ ફ્રી. એ પ્રભુ ઈસુની સેવા વિશે દર્શાવે છે કે પ્રભુ ઈસુને જ્યારે બહાર આવે છે પાણીમાંથી ત્યારે એમના પર શું ભવિષ્યવાણી થઈ હતી, આકાશમાંથી શું અવાજ આવ્યો હતો? અચ્છા, એ મારો વાલો દીકરો છે જેના પર હું પ્રસન્ન છું. પ્રભુ ઈશ્વરે ત્યાં સુધીમાં શું કર્યું હતું તે દેવ પિતા એના પર પ્રસન્ન થાય? પ્રભુ ઈશ્વરે શું કર્યું હતું બાપ્તિસ્માના પ્રસંગ સુધીમાં કે દેવ પિતા એવું કે હું તારા પર પ્રસન્ન છું? હા, પણ પ્રભુ ઈસુએ શું કર્યું હતું? તમે છોકરા તમને કઈ ક્રિસમસ પર સરસ ભેટ આપે, અથવા તમે કહો કે ગાર્બેજ નાખ્યા હો અને કે ના, હું તો ગાર્બેજ નાખ્યા છીએ પણ એની સાથે સાથે આખું બેકયાર્ડ ક્લીન કરી દઈશ. ના, શું કીધું તમે? કઈ આજ્ઞા માની કાકા? હજુ સુધી કશું કર્યું નથી, એમની સેવાની જ શરૂઆત નથી થઈ. પ્રભુ ઈસુએ કશું જ કર્યું નથી, પણ પિતા કહે છે હું તારા પર પ્રસન્ન છું. કેમ? કારણ કે તું મારો દીકરો છે. તમને ખબર, તમારા ઘરમાં બાળક જન્મે છે ને, એ નાનું છોકરું હોય ને, ધાવણું હોય, એ કશું જ કરતું નથી. રાઈટ, એ તમને કંઈ કહેતું નથી, ઇવન બોલી પણ શકતું, એનામાં કંઈ તાકાત નથી, પણ તોય તમે એના પર પ્રસન્ન રહો છો. તમે એવું ઈચ્છો છો કે એની ઊંઘ પણ ના બગડે, તમે ધીરે ધીરે બોલો છો. કેમ? કારણ કે તમારું બાળક છે. કહેવાનો એટલે એમ છે, જ્યારે પ્રભુ ઈસુને એવું કહેવામાં આવ્યું કે આ મારો વાલો દીકરો છે એના પર હું પ્રસન્ન છું, એ મારા તમારા માટે આશા છે કે આપણે કશું કરીએ કે ના કરીએ, પ્રભુ પિતા મને તમને પ્રેમ કરે છે. પ્રભુ પિતા મને તમને પ્રેમ કરે છે. અને થોડી સાઇડ નોટ અત્યારે લઈશું તો પણ વાંધો નથી.
રૂપાંતરના પહાડ પર, કદાચ મેં સમજાવ્યું છે એક વાર, રૂપાંતરના પહાડ પર કોને લઈને જાય છે? કેમ એ ત્રણ જણને લઈને જાય છે? એ ત્રણને કેમ લઈ જાય? કેટલા શિષ્ય હતા પ્રભુના? તો બાર માંથી ત્રણને જ કેમ લઈ ગયા? કેમ બાકીના ક્યાં રહેતા હતા ત્યારે? બાકીના નવ ઘરે જતા રહેતા હતા? બાકીના નવ ઘરે જતા રહેતા હતા રોજ સાંજે? તો એ તો બહુ ખરાબ કે જો પ્રભુ ત્રણને વધારે પ્રેમ કરે ને નવને ઓછો કરે, તો એનો અર્થ કે શૈલીનભાઈને વધારે પ્રેમ કરશે ને મને નહીં કરે, એવું એવું પ્રભુ કહે છે? તો બધાને નહીં બતાવવું જોઈતું હતું? બધાને નહીં બતાવવું હતું? પણ એવું જોવા જોઈએ તો પિતરે તો પ્રભુનો નકાર કર્યો હતો, નવ જણાએ તો નતો કર્યો. ના પણ પછી પણ તમે જો વાંચો તો આગળ આઈ થિંક પત્રોની અંદર આજ બનતા સુધી કોલોસીના પત્રમાં કે જ્યારે પાઉલ પ્રેરિત એ પિતરને ધમકાવે છે પબ્લિકલી કે ત્યાં કહે છે કૃપાથી શરૂ કરીને હું શું ન્યાયશાસ્ત્રથી તું પૂરું કરીશ, કારણ કે એણે લોકોની એણે લોકોના ભયના કારણે વિદેશીઓની સાથે ખાવાનું બંધ કરી દીધેલું. અને પિતર તો પ્રભુનો નકાર કર્યા પછીથી તો બીજે દિવસ માછલા પકડવા જતો રહે છે. એટલે જો તમે એવું કહેતા હો કે એ લોકો પ્રભુનું બરોબર સાંભળતા હતા એટલા માટે પ્રભુ એને લઈ ગયા, તો હું તમને એ બાબતને માન્યમાંથી બહાર કાઢવા માંગુ છું. ઓકે, હવે તમે ધ્યાનથી સાંભળજો. એ લોકો ઉપર જાય છે ત્યારે ત્યાં આગળ કોણ કોણ આવે છે? તો મૂસા, તો પછી પ્રભુ કેમ સમુએલને નહીં લાવ્યા? પ્રભુ કોઈ બીજા પ્રબોધકને નહીં લાવ્યા? પ્રભુ કેમ એલિયાને લાવ્યા અને કેમ મૂસાને જ લાવ્યા? જેવી રીતે આ નીચેથી ત્રણ જ જણને લઈ જાય છે, એવી રીતે આકાશમાંથી પણ પ્રભુ પિતા બે જણને જ મોકલે છે. કેમ બીજા કોઈ નતા? કેમ ઇબ્રાહિમ નહોતો? અચ્છા અચ્છા, આપણે જોઈએ તો જો મૂસાને કેમ લાવ્યા હતા, હું તમને કહું. પ્રભુ છે ને બહુ પ્રેમ કરે છે, પ્રભુ મને તમને બહુ પ્રેમ કરે છે. અને એ પ્રભુએ મૂસાને શું કહ્યું હતું ખબર તમને? કે જો તું મારી પાછળ ચાલે છે પણ તે ઇસ્રાયેલીઓની દ્રષ્ટિમાં મને મહિમા નહીં પમાવ્યો, એટલે તું વચનના દેશમાં નહીં જાય. અને નહીં ગયો, રાઈટ? બરાબર છે. પણ રૂપાંતરનો પહાડ ક્યાં હતો ખબર તમને? કનાન દેશમાં હતો. પ્રભુ કહે છે કે મૂસા, હું તો તને બહુ પ્રેમ કરું, મેં તને ના કહેલો ને, પણ હું તને કેવી રીતે ના જવા દઉં? કેવી રીતે તારો પગ ના પડવા દઉં? હું તને બોલાવું છું, ચાલ હવે તું જા. મારો ઈસુ જે જે પથ્થરને તે પાણી જે પાણી નીકળ્યું ને એ બાકી કારણ કે હિબ્રિયનો પત્રમાં કહે છે ક્રાઇસ્ટ ધ રોક વોક વિથ ધેમ, ખ્રિસ્ત જે ખડક છે તેમની સાથે ચાલ્યો. એટલે પ્રભુ કહે છે તને યાદ છે કે મેં તને કહ્યું તું ખડકને મારજે ને પાણી નીકળશે? એ ખડક આજે આ પર્વત પર છે, જા તું અને તું ઉતર, તારા પગ ત્યાં મૂક. મેં તને ના કહ્યું તું, હું તને એલાવ કરું છું. ખબર છે પ્રભુ મારે તમને, પ્રભુ એટલા બધા કૃપાળુ છે કે એ કદી કદી મને તમને કોઈ બાબત નહીં પાછી રાખે. એટલે અને બીજી બાબત, મૂસા એ નિયમશાસ્ત્રને રિપીટ કરે છે, રિપ્રેઝન્ટ કરે છે. મૂસા નિયમશાસ્ત્રને રિપ્રેઝન્ટ કરે છે. પ્રભુ ઈસુ શા માટે આવ્યા હતા? નિયમશાસ્ત્રનો નાશ કરવા માટે નહોતા આવ્યા, પણ નિયમશાસ્ત્રને પૂર્ણ કરવા આવ્યા હતા. હવે એલિયાએ શું બતાવે છે? એ એલિયા એ જૂના કરારની અંદર પ્રભુની જે ડિમાન્ડ છે, જે માગે છે પ્રભુ, એ મૂસાએ નિયમશાસ્ત્ર આપ્યું,
પણ નિયમ શાસ્ત્રનું જે પાલન કરાવવાનું અથવા એને એન્ફોર્સ કરવાનું કામ જે છે પ્રબોધક લોકોનું હતું, રાઈટ? એટલે એલિયા એ એન્ફોર્સમેન્ટ હતા, પ્રબોધકો દ્વારા જે નિયમશાસ્ત્ર લાગુ પાડવાનું હતું એ બાબતને રિપ્રેઝન્ટ કરે છે, અને એ બંને ત્યાં આવે છે, રાઈટ? હવે તમે જુઓ, ત્યાં પીતર છે, યાકુબ છે અને યોહાન છે. પીતરના નામનો અર્થ થાય છે પથ્થર, બરાબર છે ને? યાકુબના અર્થ થાય છે રિપ્લેસ અથવા દૂર કરવું, અને યોહાનનો અર્થ થાય છે કૃપા. આમ જોવા જાઓ તો પ્રભુ મને ને તમને, મારા તમારા માટે છે, કદાચ આપણે સંબંધના માટે. પ્રભુ કહે છે કે જુઓ, મેં નિયમશાસ્ત્ર જે આ મુસાઈ આપેલો અને એલિયા એન્ફોર્સ કરતો હતો એનું આજે રિપ્લેસ કરું છું. સાના દ્વારા? કૃપા દ્વારા. પ્રભુ શું છે એ કૃપા દ્વારા, કારણ કે નિયમશાસ્ત્ર શું માગે છે એ પૂરું કરશે પ્રભુ ઈસુ. એટલે હવે જે નિયમશાસ્ત્ર છે, નિયમશાસ્ત્ર દ્વારા જે બંધન આવવાના હતા, જે સજા આવવાની હતી, એને હું પ્રભુ ઈસુની કૃપા દ્વારા દૂર કરું છું. અને પછીથી પીતર એની હિસાબ મુજબ શું કહે છે, પ્રભુ ત્રણ માંડવા બાંધી અહીંયા, એક તારા માટે, એક નિયમશાસ્ત્રના માટે અને એક નિયમશાસ્ત્ર પાળનારના માટે. તમે ધ્યાનથી સાંભળો, પ્રભુ ઈસુ શું રિપ્રેઝન્ટ કરે છે? કૃપા. એટલે પીતર કહે છે કૃપાના માટે એક માંડવો બાંધું, એક નિયમશાસ્ત્ર માટે માંડવો બાંધું અને એક નિયમશાસ્ત્ર પાળવનારના માટે માંડવો બાંધું. અને અત્યાર સુધી કોણ વાત કરતું હતું? આ ઘડી સુધી કોણ વાત કરતું? મૂસા? ના, મૂસા, એલિયા અને પ્રભુ ઈસુ એ વાત કરતા હતા. અને વચ્ચે પીતર આવે છે અને કહે છે, વેઇટ અ સેકન્ડ, હું ત્રણ માંડવા બાંધું, અને ઇમિડિયેટલી આકાશમાંથી વાણી થઈ, રાઈટ? અને એ આકાશમાંથી વાણી થઈને એ કરેક્ટ કરે છે. અને શું કહે છે એ? શું કહે છે આકાશમાં? અને તમે તેનું સાંભળો, એનો અર્થ તમે તેને ફોલો કરો. એટલે જે સમયે એટલે પ્રભુનું વચન એ પ્રમાણે કહે છે કે તમે કૃપાને અને નિયમશાસ્ત્રને એક લેવલ પર ના મૂકો. હું નિયમશાસ્ત્રને દૂર કરું છું, કૃપા દ્વારા તમે બંનેને એક લેવલ પર ના મૂકો. અને એટલા માટે કહે છે તમે એમનું કોનું સાંભળો? મારા દીકરાનું સાંભળો, કૃપાનું સાંભળો, નિયમશાસ્ત્રનું ના સાંભળો. નિયમશાસ્ત્રની બાબત તમે બાજુ પર મૂકી દો, કે નિયમશાસ્ત્ર મરણ ઉપજાવે છે. થોડી સાઈડમાં આપણે જતા રહ્યા, પણ આઈ થિંક એ જરૂરી હતું કે જ્યારે આપણે યહુદાથી રહોબામ સુધી વાંચીએ છીએ ત્યારે શું કહે છે કે મારો દીકરો જે પ્રબોધક છે એને હું સામર્થ્યથી વેષ્ટિત કરીશ, રાઈટ? એ કહે છે કે એ અહીંયા આવે છે અને એ વેલ લવ્ડ છે, એના પર બહુ પ્રેમ કરું છું અને એ મારા લોકોને છૂટા કરશે, બરાબર છે? અચ્છા, હવે આપણે આગળ વધીએ થોડા. તો હવે પછીના જે વંશાવળીના નામો લેવા માંગુ છું છે, અબીજાથી લઈ અને મનાશા સુધી. અબીજા એનો અર્થ થાય છે માય ફાધર ઇઝ લોર્ડ, મારા પિતા પ્રભુ છે. આશા અબીજાનો દીકરો હતો. આશાનું નામ થાય છે ધ હીલર ઓફ, જે સાજાપણું આપનાર છે. એનો દીકરો થયો યહોશાફાટ. યહોશાફાટ નામનો અર્થ થાય છે હિમ હુમ ધ જજ લોર્ડ જજ, કે જેનો ન્યાય પ્રભુ કરે છે. એનો દીકરો થયો જહોરામ. જહોરામનો અર્થ થાય છે એન્ડ હુમ ધ લોર્ડ રેઝડ અપ, જેને પ્રભુએ બેઠો કર્યો છે. અને એનો દીકરો થયો અહાઝિયા. અઝાઝિયાના શબ્દનો અર્થ થાય છે પ્રભુએ, ધ લોર્ડ ટુક હોલ્ડ ઓફ મી, પ્રભુએ મને પકડી રાખ્યો છે. એનો દીકરો થયો જોશ. એનો અર્થ થાય છે, જોશ શબ્દનો અર્થ થાય છે એન્ડ ધ લોર્ડ ઇઝ સ્ટ્રોંગ, પ્રભુ સામર્થ્યવાન છે. એનો દીકરો થયો અમાઝિયા. અમાઝિયાનો અર્થ થાય છે માઇટી ઇઝ ધ લોર્ડ, પ્રભુ મહાન સામર્થ્યવાન છે. અને એના દીકરાનું નામ છે ઉઝિયા. ઉઝિયાનો અર્થ થાય છે માય સ્ટ્રેન્થ એન્ડ હેલ્પ આર ઇન ધ લોર્ડ, મારું સામર્થ્ય
અને મારી સહાય એ પ્રભુની અંદર છે. એના દીકરાનું નામ હતું જોથામ. જોથામનો અર્થ થાય છે ધ લોર્ડ ઇઝ પરફેક્ટ, ઈશ્વર સંપૂર્ણ છે. એના દીકરાનું નામ હતું આહાઝ, એનો અર્થ થાય છે આઈ ટુક હોલ્ડ ઓફ, જે મેં પકડી લીધું છે. એના દીકરાનું નામ હતું હજકિયા. હજકિયાના શબ્દનો અર્થ થાય છે સ્ટ્રેન્થ ઓફ ધ લોર્ડ, ઈશ્વરનું સામર્થ્ય. અને એનો દીકરો થયો મનાશા. મનાશાનો અર્થ થાય છે ઇટ મેડ મી ફોરગેટ, એણે મને ભૂલી જવાને માટે કૃપા પૂરી પાડી. બરાબર છે. તો હવે જો અભિજાતી મનાશેના જો વાંચીએ આપણે નામનો અર્થ, તો આવો જ નીકળે છે માય ફાધર ઇઝ ધ લોર્ડ, ધ હીલર ઓફ હિમ હુ ધ લોર્ડ જજ એન્ડ હુમ ધ લોર્ડ રેઝડ અપ, ધ લોર્ડ ટુક હોલ્ડ ઓફ મી એન્ડ ધ લોર્ડ ઇઝ સ્ટ્રોંગ, માઇટ ઇઝ ધ લોર્ડ, માય સ્ટ્રેન્થ એન્ડ હેલ્પ આર ઇન ધ લોર્ડ, ધ લોર્ડ ઇઝ પરફેક્ટ, આઈ ટુક હોલ્ડ ઓફ ધ સ્ટ્રેન્થ ઓફ ધ લોર્ડ, ઇટ મેડ મી ફરગેટ માય મિઝરી. અહીંયા કહે છે એ પ્રભુ ઈસુ પોતાની દુનિયાવી સેવાઓની અંદર, એ દુનિયાની સેવાઓની અંદર એ પ્રભુ પિતા પર આધાર રાખે છે. મારા પિતા મને ઊભા કરશે, મારા પિતા મને મરણના અધીન નહીં રહેવા દે, હું મરી જઈશ પણ હું મરણમાંથી બહાર આવીશ. એટલે જો તમે આ નામ વાંચો અભિજાથી અમનાશ સુધીમાં, એ પ્રભુ ઈસુ પોતાની આશા પોતાના પિતામાં મૂકે છે એમને કે મને જીવતા કરશે. એટલે અત્યાર સુધી જો તમે નામો વાંચીએ જે ઘોષાવડીના જે ગ્રુપ પાડેલું છે એ મુજબ તમે જોતા જાઓ તો આખી ગાસ્પલની સ્ટોરી પ્રભુએ આ વંશાવળીઓની અંદર આપેલી છે. મને લાગે છે મારો સમય આજે પૂરો થવા આવ્યો છે. સ્ટેલિનભાઈ, તો હવે પછીના જે નામોનો જે લિસ્ટ લેવા માગું છું એ આમોનથી ઝરુબાબેલ સુધીના નામોને આપણે જોઈશું, રાઈટ. અને એ એ પ્રભુ ઈસુનો જે સંબંધ પિતા સાથે હતો, અથવા પ્રભુ ઈસુ પિતાની પાસે જે અપેક્ષા રાખતા હતા, હેલ્પની અપેક્ષા રાખતા હતા, એ બાબત આપણને દર્શાવે છે. તો આમોન, આમોનનો અર્થ થાય છે ટ્રુલી આઈ એમ ધ માસ્ટર બિલ્ડર, ખરેખર હું મુખ્ય બાંધકામ કરનાર છું. એના દીકરા નામ હતું જોસાયા. જોસાયાનો અર્થ થાય છે હુમ ધ લોર્ડ હિલ, જેને પ્રભુએ સાજો કર્યો છે. એના દીકરાનું નામ હતું જોહોઆકીમ. જોહોઆકીમનો અર્થ થાય છે હુમ ધ લોર્ડ ગાડ રેઝડ અપ, જેને પ્રભુએ ઉઠાડ્યો છે. ક્યાંથી? મરણમાંથી ઉઠાડેલો છે. એના દીકરાનું નામ હતું જખોનિયા. જખોનિયાનો અર્થ થાય છે હુમ ધ લોર્ડ અપોર્ટ્સ, કે જેને પ્રભુ પકડી રાખે છે અથવા સ્થાપિત કરે છે. એના બે એના દીકરા હતા કનાયા અને જોહોઆકીમ. એનો અર્થ થાય છે ડીડ અફોલ્ડ એન્ડ વિલ અફોલ્ડ. એટલે એ ત્રણેય જો નામો તમે લો જખોનિયાના, એ જે નામોનો અર્થ થાય છે કે પ્રભુ એમને પકડી રાખે છે. એમના દીકરાનું નામ હતું શાલ્તિયલ. શાલ્તિયલનો અર્થ થાય છે આઈ હેવ આસ્ક ગાડ અબાઉટ, મેં પ્રભુને પૂછ્યું છે. અને એના દીકરાનું નામ હતું પદાયા. પદાયાનો અર્થ થાય છે ધ રેન્સમ ઓફ ધ લોર્ડ, અથવા ઈશ્વરની ખંડણી. અને એના દીકરાનું નામ હતું ઝરુબાબેલ. ઝરુબાબેલનો અર્થ થાય છે ધ એક્ઝાઇલ્સ હુ આર ઇન બાબેલોન, કે જે બંદીખાનાની અંદર છે. તો જો તમે એના નામોને જો સળંગ રીતે વાંચો તો કહે છે આવો અર્થ નીકળે છે ટ્રુલી આઈ એમ ધ માસ્ટર બિલ્ડર, હુમ ધ લોર્ડ હિલ, હુમ ધ લોર્ડ ગાડ રેઝડ અપ, હુમ ધ લોર્ડ ઓફ હોલ્ડ્સ, આઈ હેવ આસ્ક ગાડ અબાઉટ ધ રેન્સમ ઓફ ધ લોર્ડ, ધ એક્ઝાઇલ હુ આર ઇન બાબેલોન. પ્રભુ એટલે પ્રભુ ઈસુ અહીં શું કહી રહ્યા છે જો તમને યાદ હોય, પ્રભુ કહે છે પ્રભુએ મને મરેલામાંથી બેઠા કર્યો છે, પ્રભુને મને જમણા હાથે બેઠ. આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુ નામે કહેવામાં આવે છે એ મરણમાંથી ઉઠીને દેવના જમણા હાથે બેઠાડેલા છે, રાઈટ. પ્રભુ કહે છે મને સ્થાપિત કરવામાં આવેલા છે. અને પછી પ્રભુએ શું કીધું છે રાચ્યા છે તમે, કે એમણે કહ્યું હતું કે મેં તમારા માટે પ્રાર્થના કરી છે, હું તમારા માટે મધ્યસ્થી કરું છું, હું તમારા માટે ખંડણી ચૂકવું છું, હું તમને બાબેલોનના બંદીવાસમાંથી બહાર કાઢું છું. કારણ કે પ્રભુ ઈસુ માટે એમ પણ કહેવાયું હતું કે અંધકારમાં બેઠેલા લોકોએ પ્રકાશ જોયો. એટલે પ્રભુ ઈસુ મરણમાંથી ઉઠ્યા, એમને ક્યાં સ્થાપિત કરવામાં આવ્યા, એમને કેવો અધિકાર આપવામાં આવ્યો, એ મારા તમારા માટે મધ્યસ્થી કરે છે, મારા તમારા માટે છુટકારાની પ્રાર્થના કરે છે,
उन्हें तमे परीक्षाओं में बहार आवी एना माटे जे प्रार्थना करे छे मध्यस्थ तरीके काम करे छे ए बाबत आमोन थी ज़रुबाबेलना जो तमे नामो वाँचो अने एनो अर्थ तमे मूकीने जो समझो तो ए त्यां आपणे जोवा मळे छे। અને પછીનું જે છેલ્લું ગ્રુપ હું જોવા માગું છું એ હું લઈ જવા માગું છું તમને આબિયોદ આબિયોદ જે હતો એ આબિયોદ આબિયોદના નામનો અર્થ છે માય ફાધર ઇઝ ગ્લોરિયસ મારો પિતા મહિમાવાન છે એના દીકરાનું નામ હતું અલિયાકિમ અલિયાકિમનો અર્થ છે માય ગાડ વિલ રેઝ અપ મારો પ્રભુ ઊભા કરશે એનો દીકરો તો અઝર અઝરનો અર્થ છે મદદ કરનાર હેલ્પર એનો દીકરો તો ઝડોક ઝડોકનો થાય છે ધ જસ્ટ વન અથવા ન્યાય જે છે તે એના દીકરાનું નામ હતું આકિમ આકિમનો અર્થ થાય છે વિલ ધ લોર્ડ રેઝ અપ શું ઈશ્વર ઊભા કરશે ઈશ્વર ઊભા કરશે એનો દીકરો તો એલિયુદ એલિયુદનો અર્થ થાય છે માય ગાડ ઇઝ માય પ્રોઇસ મારો પ્રભુ મારું સ્તોત્ર છે એનો દીકરો તો એલિયાઝર એલિયાઝરનો થાય છે અર્થ થાય છે ગાડ વિલ હેલ્પ પ્રભુ મદદ કરશે એનો દીકરો તો માતાન માતાનના દીકરા માતાનો અર્થ થાય છે મે ધ ગિફ્ટ ઓફ અથવા તો ભેટ એના દીકરાનું નામ હતું યાકુબ યાકુબનો અર્થ છે યાકુબ અને એના દીકરાનું નામ યુસફ હતું એનો અર્થ થાય છે ઇન્ક્રીઝ અથવા વધારો થવો રાઈટ અને એના દીકરાનું નામ હતું જીસસ ક્રાઇસ્ટ રાઈટ ઇમાન્યુઅલ ધ ગાડ ઇઝ વિથ અસ અને ગાડ ઇઝ વિથ અસ પછીથી શું આવ્યું તમને યાદ છે પ્રભુ ઈસુના સંતાન કોણ છે ચર્ચ આપણે છીએ રાઈટ તો વંશાવળી પ્રભુ ઈસુના સંતાન અથવા એમની જે એમની એમના પછીની વંશાવળીમાં ચર્ચ આવે છે રાઈટ ધી એન્ડ એટલે જો તમે વાંચો અભિહુથી યુસફ જીસસ ક્રાઇસ્ટ અને ચર્ચ સુધી જો તમે વાંચો ચર્ચનો અર્થ તમને ખબર છે ચર્ચ શબ્દનો અર્થ શું છે ધોઝ કોલ્ડ આઉટ જેમને તેડવામાં આવ્યા છે તેમને તેડી લેવામાં આવેલા છે તો જો આ શબ્દોનો અર્થ તમે વાંચો એવું કહેવાય છે માય ફાધર ઇઝ ગ્લોરિયસ માય ગાડ વિલ રેઝ અપ અ હેલ્પર ધ જસ્ટ વન વિલ ધ લોર્ડ રેઝ અપ મે ગાડ ઇઝ માય પ્રેઝ ગાડ વિલ હેલ્પ મે ધ ગિફ્ટ ઓફ જેકબ ઇન્ક્રીઝ in greatness for God is with us for those who called out પ્રભુ કહે છે મારો પ્રભુ મહિમાવાન છે એ જે અંધકારમાં બેઠેલા છે બેબિલોનના બંદીવાસમાં છે એમને છોડાવીને લાવશે એમનું ઇન્ક્રીઝ કરશે એમને વધારશે અને પ્રભુ એ લોકોને સહાય કરશે એટલે જો તમે આદમથી લઈ પ્રભુ ઈસુ સુધીના નામોને જો તમે પકડી અને નામોનો અર્થને જો તમે વાંચો ને તો જેવી રીતે આપણે સમજ્યા હતા કે આકાશના તારાઓ દ્વારા પ્રભુ ઈસુની આખી સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે એવી જ રીતે જીનિયોલોજી પ્રભુ ઈસુનો જન્મ પ્રભુ ઈસુ શું કરશે પ્રભુ ઈસુનું મિશન પ્રભુ ઈસુ મરણમાંથી ઉઠશે અને પ્રભુ ઈસુ ઉઠ્યા પછીથી મંડળીના માટે પ્રભુ શું કરશે એ બધી બાબત ત્યાં જીનિયોલોજીના વંશાવળીઓમાં લખેલી છે એટલે જ્યારે તમે વાંચો ત્યારે તમે ફરીથી એના નામોનો અર્થ સમજીને જો તમે વાંચશો તો પ્રભુ તમને અદ્ભુત રીતે પોતાનું હૃદય પ્રગટ કરશે આશા રાખું છું પ્રભુએ આજે તમને આશીર્વાદ આપ્યો છે થેન્ક યુ